નમસ્કાર, હું છું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની જેલમાં સાપ દેખાયો છે. વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી જ કોબરા સાપને રેસ્ક્યુ કરાયો છે. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના લોકોને જેલ સત્તાધીશો દ્વારા જાણ કરાતા જ સાપને રેસ્ક્યુ કરાયો છે, ત્યારે વન વિભાગને એ સાપને સોંપી દેવામાં આવ્યો છે. રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી અજુ પઠાણ આજ રોજ અમારી સંસ્થામાં કોલ આવ્યો હતો અરવિંદભાઈ પવારની ઉપર કે સેન્ટ્રલ જેલની અંદર એક સાપ નીકળ્યો છે. તે ઘટનાની જાણ થતાની સાથે હું અહીંયા આવીને સ્થળ પર પહોંચ્યા પછી જોયું તો સ્પેક્ટિકલ કોબરા હતો અને એને હવે રેસ્ક્યુ કરી લીધું છે. હવે આ રેસ્ક્યુ કરીને આપણે આને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જમા કરો. કેટલો ફૂટનો છે અને કઈ જાત? આ આપણો ભારતીય નાગ કહેવાય, હિન્દીમાં ભારતીય નાગ અને ઇંગ્લિશમાં સ્પેક્ટિકલ કોબરા. અને આ પોઈઝનસ આવે છે, આપણા પોઈઝનસ શ્રેણીમાં આવે, જે કોબરા છે, ક્રેટ છે, રસલ સ્વાઈપર છે, સસ્કેલ વાઈપર છે, એ બધા. કેટલા ફૂટનો છે અને કયા જગ્યાએ મળી આવે? આ આશરે હશે 2-3 ફૂટની આજુબાજુ હશે અને આપણા ગેટની પાસે જઈને આપણે રેસ્ક્યુ કરવું છે સેન્ટ્રલ ગેટ.